હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમને? બધાને મારા જેમ્બે. તો આપણે બનાવવાના છે કણસાર. તો બધાને લાપસી કહે છે, એકચ્યુઅલી આ લાપસી ના કહેવાય. લાપસી ઘઉંના ફાડા જે અડધા અડધા આવે એમાંથી બને, અને અમે આને કણસાર જ કહીએ છીએ, જે આવી રીતે ઘઉંના કરકરા લોટમાંથી થાય છે. આ લોટ મેં ઘરે દરેલો છે, તૈયાર પણ મળે છે, તો તમે તૈયાર પણ લઈ શકો. તો એના માટેનું માપ તમને કહું તો, એક કપ ઘઉંનો લોટ છે, અડધો કપ ગોળ છે, અને અડધાથી ઓછું પાણી છે. તો હવે પહેલાં આપણે ગોળને, સોરી, લોટને મોઈ લેવાનો. તો આ એક કપ લોટ છે, એને આપણે એડ કરી દેવાનો. હવે આપણે એમાં તેલ એડ કરી દેવાનું. હવે એમાં એક ટીપ્સ એવી આપીશ કે આમાં તેલ એડ કરો ને તો સિંગ તેલ ના કરતા, એની જગ્યાએ જેની સ્મેલ સુગંધ ના આવતી હોય મતલબમાં, તો એવું તેલ એડ કરજો જેના લઈને સારું લાગે. આમાં સિંગ તેલ એડ કરશો ને તો સિંગ તેલની જ મીઠાશ વધારે લાગશે તમને. જે કણસાનો પરફેક્ટ જે ટેસ્ટ આવવો જોઈએ ને તે નથી આવતો. તો આ તમે ખાસ યાદ રાખજો, બરાબર? તો આવી રીતે લોટ તમારે બરાબર મિક્સ કરી લેવાનો, મોઈ લેવાનો. અને બે ચમચી તેલ તો ઇનફ છે, તમને ઓછું એમ લાગે તો તમે થોડુંક એડ કરી શકો, પણ જો તમે જોવો છો ને થઈ ગયો છે. અને આમાં તમે ઘીથી પણ મોઈ શકો, તમને ઘીથી ગમતું હોય તો. હવે આપણે આને બાજુ પર રહેવા દઈશું. હવે આપણે એક કપ પાણી એડ કરી દઈશું, અને બને ત્યાં સુધી આવી રીતનું પોરું વાસણ લેવાનું તો વધારે સારું રહે. હવે પાણી ઉકળે એટલે આપણે ગોળ એડ કરી દેવાનો. હવે એને બરાબર મિક્સ થવા દેવાનો. આમાં ફ્રેન્ડ તમે ગોળની વધઘટ કરી શકો. આમ તો ગોળ વધારે, ખાંડ ઓછી ખાવી હોય તો આમાં જ તમારે ગોળ વધારે એડ કરી દેવાનો. તો જુઓ, આપણે ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એનું પાણી ગાળી લઈશું એકવાર. તો આપણે એનું પાણી બધું ગાળી લઈશું. તો જુઓ, તમે નીચે જોઈ શકો છો કચરો છે ને, એટલે ગાળવું ખૂબ જરૂરી છે. હવે આ પાણી પાછું અંદર રેડ દઈશું આપણે. ગેસ મેં ચાલુ જ રાખ્યો છે, બંધ નહીં કર્યો. હવે પાણીને કુભરાઈ જવા દેવાનું. પાણી આવી રીતે ઉકળી જાય એટલે આપણે થોડુંક, હવે ગેસ ધીમો કરી દઈશું. અને ધીમો કરી અને થોડુંક થોડુંક આ જે લોટ મોયો હતો એ આપણે એડ કરતા જવાનું. હવે આટલું થાય એટલે આપણે એમાં આવી રીતે હલાવી લેવાનો, અને વેલણથી જ હલાવજો. તમે ચમચાથી કે એનાથી હલાવશો ને તો સરસ નહીં થાય, બધું મિક્સ થઈ જશે. હવે અત્યારે તમને ભેગો ભેગો લાગે છે, થોડી વાર રહીને છૂટો થઈ જશે, જેમ સીજાશે ને બફાશે તેમ. હવે આપણે આવી રીતે લોડી લઈ લેવાની, એ લોડી પર એને 5-5 મિનિટે જોવાનું, અને બંધ ઢાંકણ કરીને થવા દેવાનો. તો હવે આપણે એને બંધ કરીને ફરી થવા દઈએ, ઢાંકણ ઢાંકીને એને થવા દેવાનો. હવે 3 મિનિટ થઈ છે, હવે હું એકવાર ફરી એને હલાવી લઈશ. નીચે ચોટવું ના જોવે, બસ એટલું ખ્યાલ રાખવાનો. હજી જેમ જેમ થશે ને તેમ તેમ આ બધો જ છૂટો થઈ જશે. અને આ ટ્રીક એકદમ ઈઝી છે, અને પહેલેથી વર્ષો જૂની અમારા બા દાદાની વખતના જે હતા ને એ બધા સ્ટાઇલથી કરતા હતા.
તો આ રીત મેં મારી બા પાસેથી શીખેલી છે. મારી મમ્મી પણ આ જ રીતે બનાવે છે, એટલે હું આ રીતે બનાવું છું. તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હજી આપણે એને થોડી વાર રહેવા દઈશું. લોટ કાચો ના રહેવો જોઈએ. અને નીચે આવી લોડી મૂકવાની, એટલે કેવું કે એકદમ સીધો ગેસ કઢાઈને અડે નહીં ને, તો નીચે ચોટે પણ નહીં. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અંદર ભાપ વળી છે, મતલબ હવે એ બફાય છે અંદર. એટલે આ રીતથી તમે કરશો ને, તો તમારે અંદર ગીળ વધારાનું જે પાણી તમે બીજા રેડે છે ને, એ રીતે એડ પણ નહીં કરવું પડે, અને આ છૂટો સરસ થશે. જો હું તમને હવે બતાવું પણ, તો જુઓ સુગંધ ખૂબ સરસ આવે છે. અને એવું લાગે કે ખૂબ જ ગઠ્ઠા ગઠ્ઠા છે, તો આવી રીતે તમે એને આમ કરી દેજો ચમચા વતે નાના નાના. તો જુઓ તમે જોઈ શકો છો હે ને. અને તમને જો ગોળમાં ખાસ તો પાણીમાં છે ને, પાણીનું જ ધ્યાન રાખવાનું છે મેઇન. તો તમને વધારે પાણી લાગે ને તેવું કરવાનું, થોડુંક ગરમ પાણી સાઈડ પર રાખવાનું. પછી જેમ જરૂર પડે ને એમ લોટમાં તમે ઉમેરશો ને, તો પણ ચાલશે. જો વચ્ચે પણ બિલકુલ દાજ્યું નહીં, ચોટ્યું નહીં, જોયું નીચે. એટલે આ રીત એકદમ પરફેક્ટ રીત છે, બીજી બધી રીતે કરવી ને એના કરતાં. આ રીતે તમે કરશો ને તો બફાઈ પણ જલ્દી જશે, અને તમારે બહુ આમ ટેન્શન ને જેવું નહીં લાગે બાપતા, કે પહેલી વાર બાપશો ને, તો પણ તમને કેવું સારી ઇઝી રીત લાગશે મારી તમને. તો તૈયાર છે મેં, હવે હું સર્વિંગ પ્લેટમાં એને લઈ લઉં. તો ફ્રેન્ડ્સ, જો આપણો કણસાર રેડી છે, હવે એની ઉપર ઘી એડ કરી દેવાનું. આમાં ઘી વધારે જાય છે, એટલે ઘી તમારે વધારે રેડવાનું. અને ખાંડ એડ કરી દેવાની ઉપરથી ટેસ્ટ પ્રમાણે. તમને વધારે ગમે તો વધારે એડ કરજો, અને ઓછી ગમે તો ઓછી. તો તમને મારી રેસીપી કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં કહેજો. આ મારી રેસીપીને ગમી હોય તો બધા જોડે શેર કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.